કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને બસની સુવિધા પૂરી પાડવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો ચીરમટી, આષ્ટા, આશરાવા, મટાવલ, આમોદા, પીપલાસ, હથોડા, જૂના ઉટાવળ, બહુરૂપા, બાલદા, નિંભોરા, સદગવાણ, ઉભદ, હોર, ભમસાર, પિશાવર મળીને કુલ 17 જેટલા ગામોના વિદ્યાર્થીઓ અને લોકોને તાલુકા મથક સુધી આવવા જવા માટે બસ કે અન્ય કોઈ ખાનગી વાહનોની સુવિધા પણ આ રૂટ પર ઉપલબ્ધ નથી, જેથી વિદ્યાર્થીઓ 10-15 કિલોમીટર ચાલતા આવે છે અને તેઓ અનેક તકલીફો સહન કરે છે. માંડ ધોરણ 12 સુધી ભણ્યા પછી તેઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અભ્યાસ છોડી મજૂરી કરવા માટે મજબૂર બને છે. જો તંત્રને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની ચિંતા હોય તો આ રૂટ પર એક લોકલ બસની વ્યવસ્થા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જો 7 દિવસમાં અમારી માંગ સંતોષવામાં ન આવે તો આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને 17 ગામના લોકો મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આશરાવા ખાતે હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, આવું આવેદનપત્રમાં જણાવ્યું હતું. હેમંત રાણા, ZSTV, તાપી. આજરોજ અમે કુકરમુંડા તાલુકામાં મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા. કુકરમુંડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો, જે 17થી વધારે ગામો હોય, આ આઝાદીના 75 વર્ષ પછી પણ એ રૂટ પર વિદ્યાર્થીઓ માટે અને લોકો માટે તાલુકા મથકે આવવા માટે બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને ઘણી મુશ્કેલીઓ થાય છે. અમારી માંગ એ છે કે આ રૂટ પર સ્કૂલ સમયે એક બસની ફાળવણી કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને લોકોને તાલુકા મથકે આવવા જવામાં તકલીફ ના હોય. જો 7 દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં ન આવે તો અમે આશરાવા ખાતે હાઈવે પર રસ્તા